नमस्कार विद्यार्थी मित्रों, आज आप जोशू धोरण सात सामाजिक विज्ञान नौ प्रकरण दस पर्यावरण घटको अने तेना आंतर संबंधों। तो आप आगळना भाग में जोई गया कि पृथ्वीनी रचना अने एमनी साथे साथे जे पृथ्वी अगनगोळाना स्वरूप में हती अने गुरुत्वाकर्षण बलने कारण जे हवाना संपर्क में एटले के वातावरणना संपर्क में आवता एना अमुक तत्वोनु अमुक घटको में शुं थयुं तो के रूपांतर थयुं। तो आपणे एने शुं कहीशुं पर्यावरणना घटको। तो पर्यावरणना घटको छे केटला छे तो के चार, परंतु ए पर्यावरणना चार घटको विशे आपणे भणी गई बराबर छे। हवे आपणे पर्यावरणना प्रकारों विषे भणवानुं छे तो एनी आपणे आगळ थोड़ी समज मेळवी कि पर्यावरणना प्रकारों केटला छे। तो के पर्यावरणना बे प्रकारों छे, कया कया आवशे तो के एक कुदरती पर्यावरण अने बीजुं आवशे मानव सर्जित पर्यावरण। हवे ए एमां पण आपणे जोई गया कि कुदरती पर्यावरणमां बे भाग पड़े छे। केटला भाग पड़े छे तो के बे, तो कि एक कुदरती पर्यावरणमां बे प्रकारो कया छे तो कि एक आवशे जैविक पर्यावरण अने बीजो आवशे अजैविक, बराबर छे। तो आवी रीते आपणे बे प्रकारो के जैविक एटले सजीव अने अजैविक एटले निर्जीव, बराबर छे। जैविकमां वनस्पति प्राणी मनुष्य पशु पंखी एमनो समावेश थशे, बराबर छे। અને અજૈવિકમાં કેનો સમાવેશ થશે તો કે જમીન પાણી ખડકો એમનો સમાવેશ થશે। હવે આપણે આગળ ભણશું માનવ નિર્મિત પર્યાવરણ કે માનવી છે એ પોતે પૃથ્વી ઉપર રહી અને પર્યાવરણ સાથે જોડાયેલો છે, બરોબર છે। કે આપણની રોજની જે કંઈ ક્રિયા છે એ આપણે પર્યાવરણ સાથે કેવા છીએ તો કે સંકળાયેલા છીએ કે જે કંઈ કાર્ય કરીએ છીએ બરોબર એમાં પૃથ્વી પરના જે કંઈ આ ઘટકો છે એની સાથે આપણે શું કરેલા છીએ તો કે જોડાયેલા છીએ। એટલે કે આંતરક્રિયા અને આંતરક્રિયા કે એની સાથે શું થવું જોડાયેલા અને એ એની સાથે રહી એટલે કે પર્યાવરણમાં આપણે જે કંઈ આ જમીન ઉપર રહીએ છીએ બરોબર, પણ રોજે રોજની આપણી ક્રિયા છે એ એની સાથે જોડાયેલી છે। તો એની સાથે જોડાઈને રહી અને પોતાની જરૂરિયાત મુજબ મનુષ્ય છે એ શું કરશે પરિવર્તન કરશે, એટલે કે પોતાના જીવનમાં નવા નવા એવા શું થતા જશે પરિવર્તનો થતા જશે। જેમ જેમ સમય જશે એમ એના જીવનમાં પણ શું આવશે તો કે પરિવર્તન આવશે। તો કે આપણે આગળ જોઈ ગયા કે આદિકાળ આદિકાળ એટલે કે આદિ માનવ છે એ પોતાનું જીવન છે કેવું જીવતો તો કે ભટકતું જીવન જીવતો અને સરળ અને સાદું કે કોઈ પણ પ્રકારની એને એવી કંઈ આપણે જે અત્યારે ફેસિલિટીમાં રહીએ છીએ એવી કંઈ એવી સગવડતા હતી નહીં। તો કે એનું મનુષ્ય જીવન છે ને ભટકતું જીવન હતું કે પોતાની રીતે કંઈ કુટુંબ કે પરિવાર કે એવું કંઈ એને હતું નહીં, પોતાની રીતે એકલો જ એ શું કરતો તો કે ભટકતું જીવન જીવતો, જે તે કંઈ જ્યાં ખાવા મળતું એ પોતે ખાઈ લેતો અને ત્યાર પછી એ સમયે એનું જીવન છે ને સરળ અને એની જરૂરિયાતો છે ને મર્યાદિત, કે જો કપડાં પહેરવા માટે શું તો કે વૃક્ષની છાલ અથવા તો કોઈ પ્રાણીઓના ચામડાનો એ ઉપયોગ કરતો, બીજું તો કે ખાવાનું બરોબર, તો ખાવા માટે એ આખો દિવસ શું કરતો કોઈ પણ પ્રાણીઓનો શિકાર કરતો અથવા તો એ જે કંઈ કંદમૂળ કે વનસ્પતિ એને મળી રહેતી એ શું કરી લેતો તો કે પોતે ભોજનમાં લેતો, કોઈ પણ પ્રકારની એને બીજી એવી આપણે અત્યારે છીએ જો નોકરીએ જવું બરોબર છે, પપ્પા ખેતી કરતા હોય તો વાડીએ જવું, એ અમુક રોજ ઉઠીને અમુક જે કંઈ પરિસ્થિતિ હોય છે તો એ સમયે એનું જીવન છે ને એ સરળ હતું। સરળ હતું એટલે એની જરૂરિયાતો કે આપણે રોજ રોજ કંઈક ને કંઈક વસ્તુ છે એ મેળવવાની કોશિશ કરતા હોય, આજે આ લેવું આ લેવું, પછી એમ થાય આથી આ વસ્તુ ખરીદી ગાડી લીધી તો આ લેવું હવેથી મોટી ગાડી, એમ આપણી જરૂરિયાતો છે એ સંતોષાતી નથી તો એવી રીતે જરૂરિયાતો પણ ધીમે ધીમે શું થતી જાય છે
तो के वधती जाय छे, परंतु એનો જીવન જેને કેવું હતું સરળ હતું અને એ જીવનને કારણે એની જરૂરિયાતો છે એ પણ કેવી હતી મર્યાદિત એટલે ઓછી હતી પરંતુ એના સમય જતા જતા કે એ પર્યાવરણના સંપર્કમાં આવતો ગયો હવે એ સમયે પર્યાવરણ ફક્ત જો કે શિકાર કરો તો એ કંઈક લાકડા કે પથ્થરનો ઉપયોગ કરતો બરોબર છે પરંતુ એ જેમ જેમ સમય સાથે એનું પરિવર્તન થતું ગયું એમ ધીમે ધીમે એની માનસિક શક્તિનો શું થતો ગયો તો કે વિકાસ થતો ગયો અને ધીમે ધીમે એને એમના જીવનમાં એ ચક્રની શોધ કરી ત્યાર પછી ચક્રની સાથે સાથે ધીમે ધીમે એને અગ્નિની શોધ કરી તો અગ્નિની સાથે સાથે એના જીવનમાં એક ક્રાંતિકારી પરિવર્તન છે એ આવ્યું બરોબર છે અને એ પરિવર્તનની સાથે પહેલા તો જો એ શું કરી જતો કાચો ખોરાકમાં લેતો ધીમે ધીમે એમની જરૂરિયાતો છે એ શું થતી ગઈ તો કે વધતી ગઈ કે ધારો કે એણે ચક્રની શોધ કરી તો પહેલા છે એ ચાલીને જતો બરોબર છે પછી ધીમે ધીમે એણે બળદ ગાડા ઊંટ ગાડી ઘોડા ગાડી એવી રીતે ધીમે ધીમે સાયકલ અત્યાર સુધીમાં આપણે જોઈએ છીએ કે એ ચક્રની શોધતા વાહનોમાં પણ શું થયો તો કે વિકાસ થયો ત્યાર પછી અગ્નિની શોધ તો ફક્ત પહેલા એ શું કરતો તો કે કોઈ પણ માંસ છે એ પકાવીને ખાતો અથવા તો ઠંડી હોય તો ગરમી મેળવવા માટે અગ્નિનો ઉપયોગ કરતો અથવા તો એ પ્રાણીઓને ડરાવવા માટે અગ્નિનો ઉપયોગ કરતો બરોબર છે પરંતુ ધીમે ધીમે એને જે માનસિક વિકાસ શક્તિનો વિકાસ થતો ગયો એમ એની જરૂરિયાતો છે એ પણ શું થતી ગઈ તો કે વધતી ગઈ મનુષ્ય પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો પણ ધીમે ધીમે શું કરતા ગયા તો કે શીખતા ગયા બરોબર છે કે જેમ જેમ મનુષ્ય છે એ પોતાના પર્યાવરણના સાથે વધારે સંપર્કમાં આવતો ગયો એમ એ પર્યાવરણનો ઉપયોગ કેવી રીતે કરી શકાય કે જેથી મનુષ્યને ફાયદો થાય એ માટે એ પરિવર્તન કરવાની રીતો પણ શું થતો ગયો તો કે શીખતો ગયો અને ત્યાર પછી તેણે ખેતી બરોબર કે એણે ક્રાંતિકારી પ્રવૃત્તિ પછી જે આદિમાનવ ખેતી કરતો થયો ખેતી પશુપાલન બરોબર ચક્રની શોધ ઔદ્યોગિક ક્રાંતિ કે પછી તો 12,000 વર્ષ પછી જે કાંઈ અમૂલ પરિવર્તન આવ્યું એને લીધે એણે ઔદ્યોગિક ક્રાંતિ કે પોતાના જીવનમાં એવા મનુષ્યએ શું કર્યું તો કે જમીન ઉપર ઉદ્યોગો સ્થાપવાની શરૂઆત કરી હવે એ પહેલાના શું હતા તો કે કોઈ પણ ઘરે ગૃહ ઉદ્યોગ કે ટોપલા ટોપલી બનાવીને વેચે તો ગૃહ ઉદ્યોગ હસ્તકલા પરંતુ તો જો હાથેથી વણાટ કામ થતું હશે હાથેથી કોઈ પણ બનાવટ થતી હશે તો શું થશે તો કે એનું ઉત્પાદન છે ને થોડું થશે સમય વધારે લાગશે પરંતુ ઔદ્યોગિક ક્રાંતિને કારણે એનું ઉત્પાદન છે એ પણ વધારો થયો બરોબર અને આદિકાળથી માનવના જે કાંઈ આજ સુધીના વિકાસ અને એ વિકાસની સાથે સાથે એમના જીવનમાં જે કાંઈ પરિવર્તન આવ્યું બરોબર છે એ પરિવર્તનને આપણે કહીશું સાંસ્કૃતિક પર્યાવરણ બરોબર છે ત્યાર પછી આગળ જોશું પાણીનું વિતરણ તો કે આપણે પર્યાવરણના ઘટકોમાં જોઈ ગયા કેટલા ઘટકો વિશે અભ્યાસ કર્યો તો કે ચાર ઘટકો તો કે ચાર ઘટકોમાં પહેલો ઘટક હતો મૃદા ભરણ બરોબર છે બીજો કયો હતો તો કે જંગલા ભરણ અને ત્રીજું હતું વાતાવરણ અને પછી આવશે જીવાવરણ આ ચાર ઘટકો વિશે આપણે થોડી ઘણી માહિતી છે મેળવી બરોબર કે ભાઈ જલાવરણ એટલે કે પાણી તો પૃથ્વીની સપાટીનો જે કંઈ નીચાણવાળો ભાગ છે પૃથ્વીની સપાટીથી જે કંઈ નીચાણવાળો ભાગ છે જે પાણીથી ઘેરાયેલો છે એને આપણે શું કહીશું તો કે જલાવરણ બરોબર છે તો પૃથ્વીની સપાટી ઉપર ભૂમિ વિસ્તાર કરતા પૃથ્વીની સપાટી ઉપર ભૂમિ વિસ્તાર કરતા પાણી વિસ્તાર છે ને વધારે છે
કે વધારે છે બરોબર એટલે કે પૃથ્વી છે પૃથ્વી છે તો 71% ભાગ કેટલા ટકા ભાગ આ 71% ભાગ છે ને કોણ રોકે છે પાણી તો બાકીનું 29% ભાગ તો કે મૃદા સમજ પડી ગઈ પૃથ્વીનો જે સંપૂર્ણ ભાગ છે એમાં 71% ભાગ છે કોણ રોકે છે તો કે પાણી એટલે જ કહેવાશે કે ભૂમિ વિસ્તાર કરતા જળ વિસ્તાર એટલે કે પાણીનું વિતરણ પાણી છે એ વધારે ભાગ રોકે છે પરીક્ષામાં પૂછાશે કે જલાવરણ એ કેટલા ટકા પૃથ્વીના પૃથ્વીનો કેટલા ટકા ભાગ રોકે છે તો આપણે શું કહીશું 71% ભાગ બરોબર છે આગળ જોશું કે હવે આપણે જોઈ ગયા કે જલાવરણમાં કોનો કોનો સમાવેશ થશે તો કે સરોવર નદી તળાવ સમુદ્ર વિશાળ એટલે કે મહાસાગરો એમનો સમાવેશ થાય છે તો આમાં પણ જે સૌથી વિશાળ જળ ભંડાર કે સૌથી વિશાળ જથ્થો પાણીનો ક્યાં છે તો કે એ જે સૌથી વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગોને આપણે શું કહીશું મહાસાગરો કહેવાય છે બરોબર મહાસાગરો ચાર છે કેટલા છે ચાર છે પહેલો આવશે પેસિફિક મહાસાગર બીજો આવશે એટલાન્ટિક મહાસાગર ત્રીજો આવશે હિંદ મહાસાગર અને આર્કટિક મહાસાગર પરીક્ષામાં પૂછાશે મહાસાગરો કેટલા છે તો કે ચાર તો એ ચાર ના નામ કયા કયા આવશે પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર અને આર્કટિક મહાસાગર બરોબર છે તો આ બધા જ મહાસાગરો છે એ એકબીજા સાથે કેવા છે તો કે જોડાયેલા છે અને આ વિશાળ જળ ભંડાર ધરાવતા જે કઈ મહાસાગરો છે એ ખૂબ જ વિશાળ અને ઊંડા છે કેવા છે ખૂબ જ વિશાળ અને ઊંડા તો કે એની ઊંડાઈ છે કેટલી છે તો કે 10-11 કિલોમીટર જેટલી શું ધરાવે છે ઊંડાઈ એટલે કે ખીણ બરોબર છે આ મહાસાગર એ ખૂબ જ વિશાળ અને ઊંડા હોય છે એ પોતાના તળિયે ટૂંકમાં એનું તળિયું એટલે કે એની ઊંડાઈ ખીણ કેટલી છે 10-11 કિલોમીટર બરોબર પાણીનું વિતરણ કે સૌથી વધારે ભાગ કોણ રોકે છે પૃથ્વીની સપાટીનો તો કે પાણી બરોબર છે હવે પાણી છે 71% ભાગ રોકે છે બરોબર છે 71% પરંતુ એ પાણીમાં સૌથી વધારે પાણીનો જથ્થો કયો છે તો કે ખારો પાણી 18% ફક્ત પાણીનો જથ્થો લઈએ આપણે 100% બરોબર છે કે 100% પાણી છે આજે કઈ પૃથ્વીની સપાટીના ત્રણ ભાગ આપણે સામાન્ય સમજતો બોલતા કે ત્રણ ભાગ પાણી ને એક ભાગ જમીન તો ત્રણ ભાગ પાણી છે બરોબર છે જે 100% તો એ પાણીમાં 97% પાણી છે ને એ કેવું પાણી છે ખારું પાણી છે 97% પાણી એટલે કે આ 71%માં જે 97% પાણી છે ને એ ખારું છે અને 3% પાણી છે ને એ પીવા લાયક મીઠું પાણી છે બરોબર છે અને એ ખારું પાણી છે એ મહાસાગરો અને સમુદ્રમાં એ સંગ્રહાયેલું છે બરોબર દરિયામાં કે મહાસાગરમાં આપણે જઈએ તો એમાં પાણી છે કેવું હોય છે તો કે ખારું હોય છે પીવા લાયક હોતું નથી તો સૌથી વધારે પાણી સંગ્રહ કેમાં જોવા મળે છે મહાસાગરો અને સમુદ્રમાં બરોબર અને મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કે જે 3% પાણી મીઠું છે 3% પાણી મીઠું એ ક્યાં ક્યાં સચવાયેલું છે તો કે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત હિમ શિખરો એટલે કે જે હિમાલયમાંથી તાપમાનને કારણે બરફ પીગળી અને જે પાણી વહે છે જે નદીમાં વહે છે બરોબર છે તો એ હિમ શિખરોમાંથી જે કઈ નદીઓ છે નીકળતી નદીઓ એમાં મીઠું પાણી સચવાયેલું છે ભૂમિગત પાણી એટલે કે જે પૃથ્વીના પેટાળમાં પાણી છે જે આપણે બોર દ્વારા ઘણી વખત એનો ઉપયોગ કરતા હોય છે
મીઠા પાણીના સરોવરો અને નદી બરોબર છે આટલા સ્ત્રોતોમાં પાણી છે એ કેવું છે મીઠું છે અને એ પણ કેટલા ટકા છે તો કે 3% અને બાકીનું જે 97% પાણી છે એ કેવું છે ખારું અને એ પણ ક્યાં મહાસાગરો અને સમુદ્રમાં બરોબર છે ત્યાર પછી આવશે સમુદ્રના મોજા તો કે સમુદ્રના મોજા છે એ આપણે જોઈએ છીએ કે એ શું કરતા હોય છે તો કે એ મોજા ઊંચેથી ઉછળી અને નીચે એ વહેતા હોય છે તો સમુદ્રના મોજા છે ને એ વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે ઘણી વખત ઊંચા હોય તો ઘણી વખત આમાં નીચા હોય બરોબર છે તો જેવા પ્રકારનો બળ હશે એ પ્રકારે એનો શું થશે ઉદ્ભવ થશે બરોબર છે તો એ સામાન્ય મોજા છે કે જે સામાન્ય આપણે નદીમાં ઘણી વખત આમ તરંગો જોતા હોય બરોબર કે તમે ઘણી વખત નદીમાં કાંકરો નાખી ગાવી આમ તરંગો થાય હા ને બરોબર તો એ કાંઠે આપણે આમ દેખાતા પણ ખરેખર એ આવા પ્રકાર બરોબર તો એ સમુદ્રની સપાટીથી ઉપર સમુદ્રની સપાટી ઉપર જે વાતા પવનો છે એને લીધે આપણને એ મોજા જોવા મળે કેવા મોજા તો કે સામાન્ય મોજા કે એ પવનોમાં એટલું બધું બળ હોતું નથી આથી એ મોજા છે ને સામાન્ય હોય છે થોડા હોય છે કે એ મોજા દરિયા કિનારા સુધી પહોંચી શકતા નથી બરોબર એ સામાન્ય મોજા હોય છે અને સામાન્ય મોજા શેને લીધે હોય છે તો કે સમુદ્રની સપાટી ઉપર જે પવન હોય છે એ પવનને કારણે એ આપણને મોજા જોવા મળે છે અને એ પવનને લીધે જ એવા સામાન્ય મોજા છે ને એ સર્જાય છે બરોબર છે એટલે કે એ મોજા જે તો જે ઊંચા અને વધારે મોજા હશે કે જે દરિયા કિનારા સુધી પહોંચી જાય છે તો એ મોજા કેવા કેવી રીતે હશે તો કે વનકોર અને વાવાઝોડાને લીધે બરોબર વંડોળ અને વાવાઝોડાને લીધે શું થશે તો કે ઊંચા મોજા ઉદ્ભવે છે અને જે ઊંચા મોજા ઉદ્ભવશે એ દરિયા કિનારા સુધી જશે અને દરિયા કિનારાની જે સમુદ્ર કિનારે પહોંચે છે તો એના નજીકના વિસ્તારોમાં પણ એને લીધે શું થશે તો કે ભારે નુકસાની થશે બરોબર આમ બે પ્રકારના મોજા હોય છે સામાન્ય મોજા એટલે કે સામાન્ય અને સરળ બરોબર અને બીજા કેવા હોય છે ઊંચા મોજા હોય છે બરોબર ત્યાર પછી આગળ જોશું ભરતી અને ઓટ ભરતી ઓટ તો કે ભરતી એટલે શું અને ઓટ એટલે શું બરોબર છે તો ઘણી આ ભરતી ઓટ છે એ દિવસમાં બે વાર સમુદ્રની જે કઈ સપાટી છે એ સમુદ્રની સપાટી કેવી જાય છે ઊંચે ચઢે છે અને પાછી એ શું થાય છે નીચે ઉતરે છે તો સમુદ્રની આ ચઢ ઉતરની ઘટનાને શું કહેવાશે ભરતી ઓટ કહે છે સમજ પડી કે સમુદ્રની સપાટી દિવસમાં ક્યારે દિવસમાં તો આપને ખબર છે 12 કલાક દિવસ હોય અને 12 કલાક શું હોય છે રાત્રિ હોય છે તો દિવસના બે વાર એ શું થશે તો કે ચઢે છે અને ઉતરે છે નીચે ઉતરે છે એ સપાટી સમુદ્રની સપાટી તો સમુદ્રની આ ચઢ ઉતર કરવાની જે કાંઈ ક્રિયા છે એને આપણે કહીશું ભરતી ઓટ બરોબર ફરીથી એકવાર જોશું ધ્યાન આપજો કે દિવસમાં બે વાર સમુદ્રની સપાટી ઊંચે ચઢે છે દિવસમાં બે વાર સમુદ્રની સપાટી ઊંચે ચઢે છે અને નીચે ઉતરે છે તો સમુદ્રની આ ચઢ ઉતરની ઘટનાને ભરતી ઓટ કહે છે બરોબર ભરતીના સમય સમુદ્રનું પાણી છે એ મોજા જો ઊંચી સપાટી હશે બરોબર ઊંચી સપાટી હશે એને કારણે એ જે ઊંચા મોજા ઉદ્ભવે છે તો એ મોજા છે એ કિનારા તરફ પણ ઘસી આવશે સમજ પડી કે ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજાના સ્વરૂપે કિનારા તરફ ઘસી આવે છે અને ઓટ સમયે સમુદ્રનું પાણી કે જે ભરતી સમયે સમુદ્ર કિનારે પાણી આવ્યું હશે
જે સપાટી ઊંચી હશે ત્યારે જે કિનારાએ પાણી આવ્યું હશે એ ઓટ સમયે પાછું સમુદ્રનું પાણી કિનારાથી ક્યાં જતું રહેશે તો કે સમુદ્રમાં જતું રહેશે કારણ કે એની સપાટી છે એ કેવી હશે નીચી હશે આ એ સમુદ્ર તરફ શું થઈ જાય છે તો કે પાછું જતું એ છે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે તો કે 12.25 કલાક કે ભરતી અને ઓટ સપાટી ઊંચી આવે છે અને નીચી આવે છે બંને વચ્ચેનો સમયગાળો કેવો કેટલા કલાકનો હોય છે તો કે 12 કલાક બરોબર છે આગળ જોશું આપણે